सदगुरु भगवान आपणो आ देह ત્યારે માતાના ઉદરમાંથી પ્રગટ થયો ત્યારે કોઈ આ દેહનું નામ નહોતું. નામ નહોતું એટલે એ અનામી તત્વ છે એવું સિદ્ધ થાય છે જન્મથી. તેનું કોઈ નામ જ ન હોય એવું અવતરણ થાય કોનું થાય કે અનામીનું. જેનું કોઈ નામ જ ન હોય એવું તત્વ જો અવતરે એ અનામી તત્વ કહેવાય. હવે નામ આપણું પીડ્યું 6 દિવસે, છઠ્ઠીને દિવસે. તો આ છઠ્ઠિયા નામનો સ્વીકાર કરી લીધો એ આપણી અજ્ઞાન દિશા, ને ત્યાંથી જ આ જીવ ભાવ ઉભો થયો. નહીંતર આપણે જીવ નથી, આપણે કલ્યાણ સ્વરૂપ શિવ તત્વ છીએ. જીવ તો છઠ્ઠે દિવસે જે સઠિયા નામનો સ્વીકાર કરાવ્યો ત્યારથી આપણને હજળ થઈ ગયો કે હું રમણભાઈ છું, હું કરશનભાઈ છું, હું દેવરાજભાઈ છું, હું ભીમજીભાઈ છું, કંકાળાભાઈ છું. એવું નક્કી સઠિયાને નામથી જે સ્વીકાર કરાવ્યો ને ત્યારથી આ નક્કી થાય, અને ત્યારથી આપણા જીવનમાં જીવભાવ દ્રઢ થતો જાય. હવે નાનપણથી જ્યારે આ દ્રઢ જીવભાવ થઈ ગયો એ એક અજ્ઞાન દશાથી કેટલું ઘાટું અજ્ઞાન છે એ અજ્ઞાન દશા ઘડીકમાં જાય એવી નથી. પોતાના મનથી, પોતાના સમજણથી, પોતાના મનમુખી સ્વભાવથી એ અજ્ઞાન દશા જાય નહીં. એટલા માટે મહાપુરુષોએ એક રસ્તો બતાવ્યો છે કે એક સદગુરુ એવું તત્વ છે, એની આ સૃષ્ટિમાં સદગુરુ તત્વની સ્થાપના કરવામાં આવી છે. એટલે સદગુરુ તત્વ છે ને એ આ અજ્ઞાનતામાંથી છોડાવે. તો જીવપણું છે ને એ હકીકત નથી, જીવ ભાવ છે. જીવ ભાવ આપણે પ્રગટ છો એ હકીકત, બીજું કાંઈ છે નહીં, એક ભાવ જ છે. જીવ એવો એક ભાવ જ છે, હકીકત નથી. આત્મા એ એક એક ભાવ જ છે, આત્મા ભાવ એક ભાવ જ છે, ને ભાવ છે એ હોવું છે. સ્વનું સ્વનું હોવું છે, સ્વભાવ એટલે સ્વનો જ ભાવ, સ્વનું જ હોવું છે. સ્વ એટલે પોતે, પોતા પદ એ આત્મ તત્વ છે, એ પરમ આત્મ તત્વ છે. પરમ આત્મ તત્વ સિવાય બીજા કોઈનું હોવું નથી. એ ભાવ એટલે હોવું છે. એટલે આમાં એક આરતીમાં કીધું છે, જીવપણાથી જગતમાં જલમ ધરીને આવ્યા, કાયા માયાની કામના લોભ લાલચ લાયા. આ જીવ જીવપણાથી આ જગતમાં જન્મનું અવતરણ થયું જયારે સ્વીકાર થઈ ગયો ત્યારથી કાયાની ને માયાની ને કામનાની લોભ ને લાલચ ને એ પછી આ જીવ ભાવમાં જાગ્રત થયા અને આ બધું લાગ્યું. ભવસાગરના ભર દરિયામાં ભાઈ ભારુના ભમરિયામાં વાલ ઘણા વરસાયા રે, જીવપણાથી જગતમાં જલમ ધરીને આવ્યા, કાયા માયાની કામના લોભ લાલચ લાયા. આ ભવસાગર આજે આપણે જેને સંસાર કહી, જેને જગત કહી, જેને ભવ કહી, એ ભવનો જે સાગર થી ભરદરિયો છે એ ભરદરિયાની માલિકોર જીવ ભાવ પ્રગટ થયો એટલે ભાઈ છે ને ભારુડા છે ને એ એવા એક મોટો ભમરિયો જેમ કુવો એમ મોટું જબર કુંડાળું આપણા ભાઈ ભોરાન ભાઈ ભારુડાનું ઊભું થયું. એ ભાઈ ભારુના ભરદરિયાની માલિકોર કંઈક રાતના વાલ વરસાવ્યા, આપણે કંઈક જાતના હેત પ્રેમ લાગણી એવું વરસાવ્યું, કારણ કે આ જીવ ભાવ ઉભો થયો. એટલે તો સંસારનું છે સુખ ખોટું માની લીધું, મનથી મોટું સુખી થવા દેશે દોટું, સમજે નહીં સમજાયા રે, જીવપણાથી જગતમાં જલમ ધરીને આવ્યા, કાયા માયાની કામના લોભ લાલચ લાયા. આ સંસાર છે, આ જે જગત છે એ એનું સુખ
હકીકત સાચું નથી, ખોટું છે એવું મહાપુરુષોનું, સંતોનું, શાસ્ત્રોનો એક અટલ સિદ્ધાંત છે. કારણ કે એ સુખ છે એ ક્ષણભંગુર છે, એ વિનાશી સુખ છે, અવિનાશી સુખ નથી, અખંડ રહે એવું નથી. અને એ મનથી જ માની લીધું કે આ મોટું છે, આ સુખ થી બીજું કોઈ સુખ છે જ નહીં. એટલા મોટા રૂપિયા વાળા હોય આપણે, ને એટલી બધી આપણે જમીન હોય, ને આ ઘેર ગાડી હોય, ને એક મોટા બંગલા હોય, ને બેંકમાં કરોડો રૂપિયા પડ્યા, એને આપણે સુખ માની લીધું, એ સુખ હકીકતનું નથી. એ સુખ જો સાચું હોય તો જ્યારે જાગ્રત અવસ્થા છે ત્યારે એ સુખ કાયમ આવે, અને સપનામાં જ્યારે સૂતા હોય અને એમાં સપનું આવે અને એમાં કાંઈક કૂતરું કરડી ગયું હોય અને પાટો બંધાવવા જવો હોય તો ખિસ્સામાં રૂપિયા ન હોય, કોઈ પણ ભીખ માંગતા હોય, હકીકતમાં જો એ રૂપિયા તેજુરીના આપણને સુખ આપતા હોય તો એ ટાણે સુખ, એ ટાણે એ રૂપિયા સુખ આપવા જોઈએ ને, પણ ત્યારે નથી. જાગ્રતમાં છે, જાગ્રતનું સુખ છે, સપનામાં નથી. અને સપનાનું જે સુખ છે, સપનામાં જે રૂપિયા રડતા હોય અને ખિસ્સામાં નાખતા હોય, એ પાછા હવારે જો તો ખિસ્સામાં કાંઈ ન હોય. જેમ જાગ્રતનું સુખ સ્વપ્નમાં નથી અને સ્વપ્નનું સુખ છે એ જાગ્રતમાં નથી, એટલે આ જે સંસારનું સુખ છે એ ખોટું છે, અને મનથી જ માની લીધું કે આ મોટું છે એમ. પણ સુખી થવા દોટું દે, આ ગમે એટલા રૂપિયા થઈ જાય, એક કદાચ કાંઈ ન હોય ઘરમાં, ને મજૂરી કરી 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 કામે કામે ને 5 વીઘા જમીન લીધી હોય ને, એમાંથી 10 થાય ને એમાંથી 50 વીઘા લે ને એમાંથી બહુ કદાચ સારામાં સારો ધંધો બિઝનેસ લાગી જાય, એક મોટી કંપની કદાચ ખરીદી લે, તોય છતાંય સુખ અને સંતોષ નથી. કારણ કે ઓલું જે સુખ છે, અખંડ સુખ છે, આત્માનું સુખ છે, એ સુખની આગળ આ સુખ નાનું પડે છે. ગમે એટલા કદાચ કરોડો કદાચ અબજો રૂપિયા કમાતો થઈ જાય ને, છતાંય એ સુખ આ સુખની આગળ નાનું પડે, નાનું દેખાય, એટલે દોટું દે છે. સુખી થવા એટલા માટે દોટું દે, પણ સમજે નહીં સમજાવ્યા. કારણ કે આ સમજણ જે ફિટ થઈ ગઈ છે, અજ્ઞાનતાની જે સમજણ ફિટ થઈ ગઈ છે, એને ગમે એટલું સમજાવો તો સમજાવ્યા સમજે એમ નથી. પણ એ ક્યારે સમજાય? કે સમજણ સંત સમરથ વાળી, મારા તારાની તૃષ્ણા ટાળી, જ્ઞાન થી ગ્રંથિ ગાળી, મોહ મમતા મુકાયા રે, જીવપણાથી જગત માં જલમ ધરીને આયા, કાયા માયાની કામના લોભ લાલસ લાયા. હવે આ સમજાવ્યા સમજે નહીં, પણ સમજાય ક્યારે? કે એવા કોઈ સમર્થ સંત, એવા સમર્થ કોઈ સદગુરુ, એની જો સમજણ આવે, એને શરણે જાય, સમજણ એવા સમર્થ સંત થી જો સમજણ આવે, અને ઈ મારાની તારાની જે તૃષ્ણા જે અજળ થઈ ગઈ છે, તૃષ્ણા એટલે ઈચ્છા, આશા, વાસના, એ મારા તાણાની તૃષ્ણા ઈ સંત મહાપુરુષ ટાળે, અને એવું જ્ઞાન આપે કે આ જગતનું જ્ઞાન નહીં, સંસારનું કોઈ જ્ઞાન નહીં, ઈ સ્વરૂપનું જ્ઞાન આપે, ઈ સ્વરૂપના જ્ઞાન થી ગ્રંથિ ગાળી નાખે. ગ્રંથિ કઈ? અજ્ઞાનની જે ગાંઠ પડી ગઈ, અજ્ઞાનની જે આમ હજળ ગાંઠ બંધાઈ ગઈ હોય, ઈ ગ્રંથિ કોઈ કાળે છૂટે એમ નથી. ઈ આવા મહાપુરુષ જ્ઞાન આપે અને એ ગ્રંથિ ગાળે, અને મોહ મમતા જે લાગ્યા એ મુકાવી દે, બાકી આ મોહ ને મમતા છૂટે એમ નથી. તો ભગવાન પામે ભીતર ભાવથી, નક્કી તરસ્યો જ્ઞાન નાવથી, ફોગટિયા નથી ફાયા રે, જીવપણાથી જગતમાં જલમ ધરીને આયા, કાયા માયાની કામના લોભ લાલસ લાયા. આ મોહ અને મમતા જ્યારે મુકાય અને અજ્ઞાન રૂપી જે ગ્રંથિ જે ગળી જાય, તો ભગવાન પામે ભીતર ભાવથી, ભીતરનો માલિકો અંદર ભાવ જાગ્રત થાય. એ ભીતરનો જે ભાવ જાગે ને, એ ભાવ એ હોવું, હોવું એટલે પોતાનું આત્માનું હોવું. એ આત્માનો ભાવ જ્યારે જાગે, ત્યારે તે જ્ઞાન રૂપી નાવડાથી તરી જાઓ તમે.
આ સંસાર સાગર છે એમાં જો તરવું હોય તો જ્ઞાન રૂપી નાવ હોય એનેથી તરાય, પણ ફોગટિયા કોઈ આમાં ફેવા નથી. ફોગટિયા કોને કહેવાય? હકીકત ને પામે નહીં, અને કોઈ પણ પ્રકારનો જેમાં લાભ ન થાય એવી ખોટે ખોટી ખુશામત ની વાતો કરે ફોગટે ફોગટ, એને ફોગટિયા કહેવાય. એ ફોગટિયા કોઈ આમાં ફાવે એમ નથી. તો ધીરજ ધારજો, ધીરજ ધારજો, ઉત્તમ ગુરુ કરે નહીં કોઈનું બુરુ, નામ દાસ જ્ઞાને નિજ રૂપ પૂરું, સ્વયં માં સમાયા રે જીવપણાથી જગત માં, જલમ ધરીને આવ્યા કાયા માયા ની કામના, લોભ લાલસ લાવ્યા. તો આમાં ધીરજ ધારવાની જરૂર છે, ધીરજ થી કામ લેવાય. કોઈ પણ કામ તમે ધીરજ થી લ્યો ને તો એ કામનો જેમ સેમ યથાર્થ એનું રિઝલ્ટ આવે. તો ધીરજ ધારજો અને ગુરુ ધારો તો ઉત્તમ પ્રકારના ગુરુ ધારજો. ઉત્તમ અને મધ્ય અને કનિષ્ઠ ત્રણ પ્રકાર ગુરુમાં આવે. હવે ઉત્તમ પ્રકારના ગુરુ એનો સ્વભાવ કેવો હોય? એનો સ્વભાવ હોય લાકડા જેવો. 50 મણનું લાકડું પાણીમાં નાખો, એ 50 મણ વજન હોય પણ બુડે નહીં, અને એની માથે કદાચ 50 માણસને બેહાડી દો તો એને બુડવા ન દે. આ એનો સ્વભાવ છે. કોનો? લાકડાનો. આ લાકડા જેવા સ્વભાવના જે સદગુરુ હોય એને ઉત્તમ પ્રકારના સદગુરુ કહેવાય, કે પોતે તરે અને એની ઉપર જે બેઠા એને તારે. બીજો પ્રકાર છે મધ્યમ. મધ્યમ પ્રકારના જે સદગુરુ હોય એનો સ્વભાવ હોય છે પાંદડાનો. પાંદડા જેવો સ્વભાવ હોય. તો પાંદડું આ વૃક્ષની અંદર મોટામાં મોટું નાળિયેરીનું હોય, એ નાળિયેરીનું પાંદડાને તમે પાણીમાં જળમાં વહેતું મૂકો તો એ પાંદડું તરે. એની માથે 50 માણા નહીં, ખાલી 5 જ માણા બેહાડવાના, એટલે 5-6 માણા સીધા તળિયે જાય એને ડૂબાડે, અને પાંદડું પાછું માથે બી આવે. એટલે આ મધ્યમ પ્રકારના ગુરુ છે એ શિષ્યને ડૂબાડે પોતે તરે. આવા એક સદગુરુ છે એને મધ્યમ પ્રકાર કીધો. આનો સ્વભાવ હોય પાંદડા જેવો. અને કનિષ્ઠ પ્રકારના જે સદગુરુ છે તેનો સ્વભાવ હોય પથ્થર જેવો. પથ્થર 50 મણનો નહીં, 5 જ મણનો પથ્થર નાખો અને એમાં 5 જણાને બેહાડો, એટલે એ પથ્થર તો તળીએ જાય પણ ઓલા 5-6ને તળવી લેતો જાય. એટલે આ કનિષ્ઠ પ્રકારના સદગુરુ છે. એ પોતે બુડે અને એના શિષ્યોને ડૂબાડે. એટલે આને એવું કીધું કે ધીરજ ધારજો. સદગુરુ કરવામાં ધીરજ ધારજો. કોઈ ઉતાવળા થઈ અને સદગુરુ આવા કોઈ દેખાવડા, આવા રૂપાળા કે આવા દાઢીવાળા, આવા મોટા જટાવાળા, આ બધા નામ સીન છે એને ગુરુ કરી લીધા એમ નહીં. આપણો અભ્યાસ જોવે, અભ્યાસ એવો જોવે કે સત્ય અસત્યની પારખ કરી શકે, સાચું શું છે ને ખોટું શું છે, એવી વિવેક દ્રષ્ટિ આપણા જીવનની અંદર અભ્યાસથી જાગવી જોવે. આપણને આપણે જે માંગીશ એ જ આપે છે કે બીજું કાંઈ આપે છે, એવી જ્યારે પારખ શક્તિ આપણામાં આવે એવી એટલી ધીરજ જોઈએ. એટલે ધીરજ ધારજો અને ઉત્તમ ગુરુ, ઉત્તમ પ્રકારના ગુરુ ધારજો. કરે નહીં કોઈનું બુરુ, આવા જે મહાપુરુષો એ કોઈનું બુરુ નથી કરતા. અને નામદાસ જ્ઞાને નિજરૂપ પૂરું, આવા મહાપુરુષના જ્ઞાને પોતાનું નિજરૂપ, પોતાનું આત્મરૂપ જે છે એ પૂરું, બીજું એની ઉપર કોઈ નિજરૂપ નથી. આ નિજરૂપ સ્વરૂપ જે પોતાનું સ્વસ્વરૂપ જે છે, આત્મપદ છે, એ નિજરૂપ છે, એ આવા જ્ઞાનથી પૂરું થાય છે. તો સ્વયંમાં સમાયા, આવા આવા ગુરુનું જો જ્ઞાન થઈ જાય અને આનો જો ઈશારો, આનો જો બોધ જો લાગી જાય અને જેમ સેમ જો જ્ઞાન ધારણ થઈ જાય તો એ આવા મહાપુરુષો એ સ્વયંમાં સમાવી જાય. સ્વયં એટલે પોતા પદ, એ પોતાની અંદર સમાવી દે. તો આ સ્વયંમાં સમાયા એટલે જીવપણાથી જગતમાં જલમ ધરીને આવ્યા, કાયા માયાની કામના લોભ લાલચ લાવ્યા.
જીવપણાથી જગતમાં જલમ ધરીને આવ્યા. સદગુરુ ભગવાનની જય.